चाणस्मा तालुकाना धीनोज मुकामे योजायो स्नेह मिलन वृक्षारोपण मन की बात प्रोग्राम आज रोज तारीख 27/6/2021 ना दिवसे सवारे 10 कलाक ना सुमारे चाणस्मा तालुकाना धीनोज मुकामे आवेला माधव डेरी फार्म मा स्नेह मिलन प्रोग्राम मा वडीलोनु सन्मान करवामां आव्यु तेमज वृक्षारोपण कार्यक्रम करवामां आव्यो जेमां वड पीपरो जांबुड़ो बोरसाली लीमड़ो तथा विविध जातना वृक्षो वाववामां आव्या आ प्रोग्राम मां गुजरात प्रदेश भाजप बक्षी पंच मोर्चाना महामंत्री मयंकभाई नायक तथा गुजरात प्रदेश भाजप बक्षी पंच मंत्री विनयसिंह झाला तथा पाटण जिला बक्षी पंच मोर्चाना नव नियुक्त प्रमुख डी एन चौधरी तथा चाणस्मा तालुका भाजप मंत्री महेशभाई चौधरी चाणस्मा तालुका पंचायत न प्रमुख श्री चाणस्मा तालुका पंचायत डेलिगेट भरतभाई चाणस्मा तालुका पंचायत न अध्यक्ष तथा भाजप न कार्यकरो मोटी संख्या में हाजर रहा था। મયકભાઈ નાયકે જણાવ્યું હતું કે આજે વડીલોનું સન્માન કરતા ઘણો આનંદ થયો છે અને એમની પાસેથી કઈ શીખવા મળે એ માટે એમના આશીર્વાદ લેવા આવ્યો છું। વધુમાં જણાવ્યું હતું કે વૃક્ષારોપણ કરીને આપણે હાલની કોરોનાની પરિસ્થિતિમાંથી બહાર નીકળીએ અને ઓક્સિજન વધારે મળે એના માટે વૃક્ષારોપણ કરવું જરૂરી છે। ચાણસ્મા તાલુકાના ભાજપ મંત્રી મહેશભાઈ ચૌધરી એવી માંગણી કરી હતી કે ધીનોજ ખાતે પીએસસી સેન્ટર છે તેને સીએસસી માં રૂપાંતર કરો અને અહીંયા ઓક્સિજન પ્લાન્ટ કરાવો। એવા એના જવાબમાં જણાવ્યું હતું કે અમે આ કાર્ય તાત્કાલિક સરકારના ધ્યાને લાવીશું અને જેમ બને તેમ ઝડપથી ધીનોજ પીએસસી સેન્ટરને સીએસસી સેન્ટરમાં રૂપાંતર કરીને ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટેની કોશિશ કરીશું। નવા નિમાયેલા બક્ષી પંચ મોરચાના પ્રમુખ ડી એન ચૌધરીએ જણાવ્યું હતું કે સિનિયર સિટીઝન દ્વારા બે વૃક્ષ લગાવવામાં આવે અને તેનું જતન કરવામાં આવે ટૂંકા સમયમાં પ્રદૂષિત રહેલ હવા થઈ જશે અને ઓક્સિજનની જે કમી પડે છે તે દૂર થઈ જશે અને લોકોને સુખાકારી જરવાશે। વિનયસિંહ ચાલાએ જણાવ્યું હતું કે આજના સ્નેહ મિલન વૃક્ષારોપણ અને મન કી બાતના પ્રોગ્રામમાં મહેમાનોએ આવીને જે વાત કરી અને હાલના તબક્કે કોરોના મહામારી સામે જે જે પગલાં ભરવાની જરૂર છે અને જે પગલાં સરકાર દ્વારા ભરવામાં આવે છે તેને બિરદાવ્યા હતા। વેક્સિનેશનને પણ પ્રાધાન્ય આપવા માટે અપીલ કરી હતી। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મન કી બાતના કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પક્ષી પંચ મોરચાના અમારા આદરણીય વડીલ શ્રી ડી એન ચૌધરી સાહેબના નેતૃત્વમાં ધીનોજ ગામે સૌ ભારતીય જનતા પાર્ટીની ટીમ અને વડીલો યુવાનો દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું। તેમાં વૃક્ષારોપણ અને વડીલોની વંદના વડીલોનું સન્માન અને કોરોના વોરિયરનું સન્માન કરવામાં આવ્યું એ આપણા માટે સૌના માટે ગૌરવની વાત છે અને એમાં અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પક્ષી મોરચાના મહામંત્રી શ્રી મહેશભાઈ નાયકે વિશેષ ઉપસ્થિતિ આપી છે એ બદલ એમનો પણ આભારી છે અને આગામી સમયમાં પીએસસીનું સીએસસી થાય અને સંસ્થાને પણ પીએસસી મળે અને ઓક્સિજન પ્લાન્ટ અમે ઝડપથી અહીંયા લાવી શકીએ તે માટે અમે સૌ સંગઠનના પદાધિકારી અને તાલુકા પંચાયતના ડેલિગેટ જિલ્લા પંચાયતના ડેલિગેટ અને સરકારમાં સામૂહિક રજૂઆત કરી સામૂહિક પ્રયત્નના ભાગરૂપે ઝડપથી એ બંને માગણીઓ પૂરી થાય એ દિશામાં અમે કામ કરીશું। આજે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતુભાઈ પણ અહીં ઉપસ્થિત છે, અમારા જિલ્લાના ઉપાધ્યક્ષ શ્રી દિલીપભાઈ, અમારા તાલુકાના મહામંત્રી મહેશભાઈ, તાલુકા પંચાયતના ડેલિગેટ ભરતભાઈ, જીતુભાઈ, આરપી અને સૌ યુવાનો અને વડીલો અહીંયા ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું એ બદલ ધીણોજ ગામનો આભાર વ્યક્ત કરું। ચાણસ્મા તાલુકાના ધીણોજ ખાતે ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચો દ્વારા ધીણોજથી ગંગાપુરા જવાના રસ્તા પર આવેલ માધવ ડેરી ફાર્મ પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમમાં પ્રથમ વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે વૃક્ષારોપણ કરી અને ધન્યતા અનુભવી હતી તેમજ આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના મયંકભાઈ નાયક, વિનયસિંહ ઝાલા, મહેશભાઈ સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિખિલ જોશી।